ઓકે ફ્રેન્ડ્સ તો કન્ટિન્યુ કરીએ આપણા સ્વાદય બે પોઈન્ટ બે માં થોડાક દાખલા બાકી હતા ત્યાંથી સ્ટાર્ટ કરીએ તો સંબંધ આપેલો છે આર બરાબર એવી ક્રમયુક્ત જોડ એક્સ કોમાં એક્સ પ્લસ ફાઈ બાળકો યાદ હોય ને તો તમને અત્યાર સુધી અહીંયા આ જે કટક છે એની જગ્યાએ શું આપતા હતા વાય આપતા હતા વાયની જગ્યાએ એક્સ પ્લસ ફાઈ આપ્યો એનો મતલબ તમને ખબર પડી અહીંયા તમને વાય બરાબર એક્સ પ્લસ ફાઈ લેવાનું કીધું છે એમ યુઝ્યુઅલી શું લખતા હતા તમે ક્રમયુક્ત જોડ એક્સ કોમાં વાય પણ વાયની જગ્યાએ શું આપી દીધું છે એક્સ પ્લસ ફાઈ બરાબર એનો મતલબ વાય બરાબર એક્સ પ્લસ ફાઈ લેવાનું છે જ્યાં એક્સ બિલોંગ્સ ટુ ઝીરો વન ટુ થ્રી ફોર ફાઈ તે રીતે વ્યાખ્યાયિત સંબંધનો પ્રદેશ વિસ્તાર મેળવો આપણે બધું જ શોધવાનું પ્રદેશ સવપ્રદેશ વિસ્તાર કિરણ આકૃતિ એન્ડ સો ઓન ચાલો તો શરૂઆત કરીએ તમને અહીં અહીં શું આપવામાં આવેલું છે તો કે તો આપણે અહી y x 5 લેવાનું કીધેલું છે અને x ની કિંમત શું છે 0 થી લઈને 5 ની तो बहुत सीम्पल थी गये हे तो आ एक्स बराबर झीरो लो इम्प्लायज़ डेट वाई बराबर झीरो प्लस फाइव विच इज इक्वल टू फाइव आ मतलब शू बा इम्प्लायज़ डेट लगता था आपने झीरो कॉमा फाइव झीरो कॉमा फाइव बीलॉग्स टू आर सेम नेक्स्ट टाइम एक्स बराबर वन लो तो वाई बराबर तमने तक वन प्लस फाइव इक्वल टू सिक्स तो आना पर तब शू म वन कोमा सिक्स टू आर सेम एक्स बराबर बे लो तो वाई बराबर तमने टू प्लस फाइव मैं विच इज इक्वल टू सेवन दीन्स टू 2.7 सैवन बीलॉन्ग्स टू आर सेम एक्स बराबर थ्री ले लो तो वाई बराबर तमने मैं थ्री प्लस फाइव तो इक्वल टू एट थ्री कोट बिल्स टू आर સેમ આપણે ક્યાં સુધી જવાનું પાંચ સુધી જવાનું છે તો એક્સ બરાબર ચાર લઈ લો તો વાય બરાબર ફોર પ્લસ ફાઈ ઇક્વલ ટુ નાઇન વિચ ઇઝ ઇક્વલ ટુ ફોર કોમાં નાઇન બિલોંગ્સ ટુ આર એન્ડ લાસ્ટ અને એક્સ ઇક્વલ ટુ ફાઈ સો વાય ઇક્વલ ટુ ફાઈ પ્લસ ફાઈ ઇક્વલ ટુ ટેન સો તમને શું મળશે અહીંયા ફાઈ કોમાં ટેન બિલોંગ્સ ટુ આર આમ તમને શું મળ્યું બાળકો આર બરાબર આ તમામ ઘટકો મળશે ઝીરો કોમાં ફાઈ વન કોમાં સિક્સ ટુ કોમાં સેવન થ્રી એટ ફોર નાઇન ટેન તો આ તમારો આર યાદીની રીતે થઈ ગયો પછી આપણે એના પ્રદેશ અને વિસ્તાર તો હવે તો કેટલું સિમ્પલ નો પ્રદેશ તો કે આરનો પ્રદેશ એટલે શું બધાના પહેલા ઘટક લઈ લેવાના પહેલા ઘટકમાં ઝીરો એક બે ત્રણ ચાર ને પાંચ આવે છે તો ઝીરો વન ટુ થ્રી ફોર ફાઈ આરનો પ્રદેશ થયો નેક્સ્ટ આરનો વિસ્તાર તો આરનો વિસ્તાર થશે ફાઈ સિક્સ સેવન એટ નાઇન એન્ડ ટેન તો આ થશે તમારો આરનો વિસ્તાર બરાબર કિરણ આકૃતિ બનાવી હોય એક્સ્ટ્રામાં એક્સ્ટ્રામાં મારે બનાવી છે કિરણ આકૃતિ આની તો ડો ડે બંને વચ્ચે આરનો સંબંધ બરાબર આ બાજુ ઝીરો એક બે ત્રણ ચાર પાંચ ઝીરો

આ સંબંધની કિરણ આકૃતિ પણ થઈ ગયા એક્સ્ટ્રામાંથી દાખલામાં શોધવાની ન હતી નેક્સ્ટ સંબંધ આર બરાબર કંઈક આવું આપેલું છે એવી ક્રમયુક્ત જોડ એવી તમામ ક્રમયુક્ત જોડ એક્સ કોમાં એક્સ કે જ્યાં એક્સ એ દસ કરતાં નાની અવિભાજ્ય સંખ્યા છે તો બાળકો પહેલાં તો સિમ્પલ લેંગ્વેજમાં અહીં દસ કરતાં નાની અવિભાજ્ય સંખ્યાઓ તો કે બાળકો તમને ખબર છે દસ કરતાં નાની અવિભાજ્ય સંખ્યાઓમાં પહેલું તો એક નહીં આવે એક તો વિશિષ્ટ કહેવાય બરાબર તો આવશે બે ત્રણ પાંચ સાત બરાબર આટલી સંખ્યાઓ આવશે દસ કરતાં નાની અવિભાજ્ય સંખ્યાઓમાં બરાબર આપણે કેવી કમયુક્ત જોડ બનાવવાની છે એક્સ કોમાં એક્સ ક્યુબ એનો મતલબ અહીંયા તમારો વાયની જગ્યાએ શું આપેલો છે એક્સ ક્યુબ આપેલો છે તો સેમ એ જ વસ્તુ કરવાની બરાબર हीं वाय बराबर एक्स क्यूब चलो तो पहला एक्स बराबर ले लो ते बे एक्स बराबर बे लो सो वाई बराबर टू क्यूब बराबर एट आतलब टू कोमा एट बिल्स टू आर देन नेक्स्ट एक्स बराबर ले लो तो वाई बराबर थ्री क्यूब इक्वल टू ट्वेंटी सेवन विच मींस

ફોર્ટી નાઇન ઇન્ટુ સેવન થ્રી ફોર થ્રી તો થશે તમારું સેવન કોમાં થ્રી ફોર થ્રી બિલોંગ્સ ટુ આર બરાબર તો એક રીતે જોવા જઈએ તો તમને અહીંયા આર મળી ગયો આમ આર બરાબર શું મળ્યું બાળકો તમને તો કે ટુ એટ કોમાં થ્રી ટ્વેન્ટી સેવન કોમાં ફાય વન ટવેન્ટી ફાઈ કોમાં સેવન થ્રી ફોર થ્રી બરાબર તો તમને આર આવો કંઈક મળ્યો ઓકે ચાલો આપણે એનો યાદી સ્વરૂપે લખવાનું તું દાખલો એમ પૂરો બરાબર આપણે એનો પ્રદેશને વિસ્તાર એક્સ્ટ્રામાં લખી દઈએ એક્સ્ટ્રામાં પહેલું સંબંધ આરનો પ્રદેશ તો પ્રદેશમાં આપણે શું લખીએ બધી પહેલી બે ત્રણ પાંચ સાત બે ત્રણ પાંચ અને સાત બીજું સંબંધ આરનો વિસ્તાર તો કે એ થશે આઠ સત્યાવીસ એકસો અને ત્રણસો તેતાલીસ અને નેક્સ્ટ લાસ્ટ આવશે એક્સ્ટ્રામાં કિરણ આકૃતિ બરાબર તો અહીંયા સ્મોલમાં બનાવી દઉં વાંધો નહીં આવશે અને કિરણા કોડી પહેલે ડો અંડે બરાબર આ બાજુ બધા લખી દો ટુ થ્રી ફાઈવ સેવન એ લોકોની વચ્ચે સંબંધ છે આરનો બરાબર આ બાજુ એટ ટ્વેન્ટી સેવન વન ટ્વેન્ટી અને થ્રી ફોર થ્રી બે થી લઈને તીર આઠમાં ત્રણનું સત્તાવીસમાં પાંચનું એકસો પચીસમાં સાતનું ત્રણસો તેતાલીસમાં તીર બતાવી દો કિરણ આકૃતિ પણ થઈ ગઈ તો બરાબર આટલી રીતનું દાખલામાં પૂછી શકે તમને નેક્સ્ટ જોઈએ તો જોઈએ શું આપી રહ્યું છે શું પૂછી રહ્યા છે એ ઇક્વલ ટુ એક્સ વાય ઝેડ બી ઇક્વલ ટુ વન ટુ તો એથી બીના સંબંધોની સંખ્યા શોધવાની બહુ જ સરસ દાખલો બાળકો આવો દાખલો ઉદાહરણમાં ગણેલો યાદ હોય તો આપણે સંબંધની સંખ્યા શોધવાની છે બાળકો સંબંધ કોને કહેવાય બરાબર તો બધાને ખબર સંબંધ આર એ એ ક્રોસ બીના તમામ ઉપગણો જ છે એ ક્રોસ બે ગણ આપેલા હોય એ બે એ બે ગણનો કાર્તિક ગુણાકાર લો એ ગુણાકારના તમામ ઉપગણોને તમે સંબંધ કહો છો બરાબર ચાલો બીજી વિગત તો એમાં કેટલા ઘટકો છે નંબર ઓફ એ તો કે ત્રણ ઘટકો છે નંબર ઓફ બી તો કે નંબર ઓફ બીમાં તમારા છે બે ઘટકો બરાબર તો એથી બીના સંબંધોની સંખ્યા શોધવાની છે બાળકો તો પહેલાં મને કોઈ જણાવશો નંબર ઓફ એ ક્રોસ બીમાં કેટલા ઘટક થાય તો નંબર ઓફ એ ક્રોસ બી બરાબર થશે નંબર ઓફ એ ઇન્ટુ નંબર ઓફ બી નંબર ઓફ એમાં ત્રણ ઘટકો નંબર ઓફ બીમાં બે ઘટકો ત્રણ દુ છ થશે બરાબર તો એ ક્રોસ બીના ઘટકોની સંખ્યા છ થશે આથી એ ક્રોસ બીના કુલ ઉપગણો એ ક્રોસ બીના કુલ ઉપગણો થશે ટુ રેસ્ટુ સિક્સ બરાબર અને ટુ રેસ ટુ સિક્સ થશે ચોસઠ ભાઈ એ ક્રોસ બીના કુલ ઉપગણો ચોસઠ હોય પણ એ ક્રોસ બીના ઉપગણોને જ આપણે સંબંધ કહીએ છીએ તો એથી બી પરના સંબંધો બી કેટલા થશે ચોસઠ જ થશે બરાબર આમ એથી બી પરના કુલ સંબંધો કેટલા થશે સિક્સટી ફોર ક્લિયર ચાલો નવમો દાખલો જોઈએ બહુ જ સરસ દાખલો તો આ બી ચાલો નવમો આર એ ઝેડ પર આર ઇક્વલ ટુ એવી તમામ ક્રમયુક્ત જોડ એ બી કે જ્યાં એ બી બિલોંગ્સ ટુ ઝેડ એ માઇનસ બી એ પૂર્ણાંક છે આરનો પ્રદેશ અને વિસ્તાર મેળવો બાળકો થોડો અટપટો ટીપિકલ આપ્યો છે બાળકો બરાબર અહીંયા સંબંધ તમારો એ અને બી બંને ઝેડમાંથી આવે છે બાળકો એટલે તમને ખબર પડે છે સંબંધ આર જે છે એ બી તમારો ઝેડમાંથી આવે છે બી બી તમારો ઝેડમાં તો સંબંધ આર એ ઝેડ ક્રોસ ઝેડના ઉપગણ છે હવે તમને ઝેડ એટલે તમને ખબર હોય તો પૂર્ણાંક સંખ્યાઓનો ગણ એટલે પૂર્ણાંક સંખ્યાઓના ગણમાં તો અસંખ્ય સંખ્યાઓ આવશે ને એમાં તો બરાબર તો અસંખ્ય ગુણ્યા અસંખ્ય તો અનંત જ આવવાનું છે તો કેટલું ટ્રાય કરશો તમે બરાબર તો જનરલ રીતે આ દાખલો તમારે ગણવો પડશે બરાબર તો આર પહેલું તો આ ખબર પડી ગઈ આર એ ઝેડ પરનો સંબંધ છે એટલે આર સબસેટ ઝેડ ક્રોસ ઝેડ લખ્યું બરાબર હવે શું કીધું છે એવી તમામ ક્રમયુક્ત જોડ એ બી લેવાની છે એવી તમામ ક્રમયુક્ત જોડ એ બી લેવાની છે કે જેથી એ અને બીની બાદ બાકી આર્યું રી એ માઇનસ બી એ અને બીની બાદ બાકી બી તમને પૂર્ણાંક જ મળે હવે સિમ્પલ લોજિક છે એ બી ઝેડમાંથી આવતો હોય બી બી તમારો ઝેડમાંથી આવતો હોય ધ્યાનથી સાંભળજો એ બી તમારો ઝેડમાંથી આવતો હોય બી પણ તમારો ઝેડમાંથી આવતો હોય જો એ બી ઝેડમાંથી હોય બી બી ઝેડમાંથી હોય તો એ માઇનસ બી બી ઝેડમાં આવવાનો જ છે ને તો કોઈ બી ક્રમયુક્ત જોડ લેશો તો એ ઝેડમાં આવવાનો જ છે તમારો બરાબર તો આ બી સંબંધ અહીંયા કેવો અનંત થઈ જશે એક રીતે જોવા જઈએ તો આ સંબંધ બી કેવો થશે અનંત બરાબર તમને બધાને ખબર કે ઝેડમાં ઝેડ એટલે પૂર્ણાંક ગણ ઓનો ડુટ ડૂડ ડૂડ ડુટ માઇનસ થ્રી માઇનસ ટુ માઇનસ વન ઝીરો વન ટુ થ્રી ડુટ ડુટ થ્રીટ આ ઝેડ થઈ ગયો તમારો બાળકો આમાંથી કોઈ બી સંખ્યા લો જો એ બી ઝેડમાંથી લાવવાનો જ બીજો ઘટક બી ઝેડ કોઈ બી બે લઈ લો માઇનસ ત્રણ ને એક લઈ લો એની બાદબાકી કરશો માઇનસ ત્રણ માઇનસ એક માઇનસ ચાર માઇનસ ચાર ઝેડમાં પડવાનો જ છે માઇનસ ટુ અને ઝીરો લઈ લો તો માઇનસ ટુ માઇનસ ઝીરો માઇનસ ટુ માઇનસ ટુ ઝેડમાં પડવાનો જ છે મતલબમાં કોઈ બી લઈ લો તમે કોઈ બી લઈ લો તો શું થશે અહીંયા કોઈ બી ઘટક લેવાથી કોઈ બી ઘટક લેવાથી બાદ બાકી પૂર્ણાંકત થશે બરાબર તો અહીં ફોર ઓલ આ સંકેત ફોર ઓલ એ કોમાં બી બિલોગ્સ ટુ ઝેડ એનો મતલબ ઝેડમાંથી કોઈ પણ બે સંખ્યા લઈ આવો તમે એની બાદબાકી જે કરશો એ બી ઝેડમાં જ આવવાની છે બરાબર એની બાદબાકી બી ઝેડમાં જ આવવાની છે બરાબર એનો મતલબ તમારા આરમાં આરમાં તમામ તમારો આર કયો થયો ખબર આમ આર્મા ઝેડ ક્રોસ ઝેડના બધા જ ઘટકો આવી જાય કારણ કે કોઈ પણ બે ઘટકોની જોડ બનાવો કોઈ બી માઇનસ ત્રણની માઇનસ ત્રણ સાથે જોડ બનાવો માઇનસ ત્રણની એક સાથે માઇનસ ત્રણની દસ સાથે માઇનસ ત્રણની પંદર સાથે કોઈ બી જોડ બનાવો બાદ બાકી તો ઝેડમાં જ આવવાની છે બે ઝેડમાંથી સંખ્યા બે પૂર્ણાંક સંખ્યાઓની બાદ બાકી પૂર્ણાંક થવાની છે બરાબર તો તમારો આર પોતે શું થયો આર આખો ઝેડ ક્રોસ ઝેડ આવી જ જશે ઝેડ ક્રોસ ઝેડ આખે આખો તમારો સંબંધ આર થઈ જશે તો કેવું સિમ્પલ થઈ ગયું હવે તો પ્રદેશ આરનો પ્રદેશ તો બાળકો પ્રદેશ એટલે પહેલું આરનો પ્રદેશ બી ઝેડ જ આવ્યો એટલે કે દોઢ દોઢ દોડ માઇનસ ત્રણ માઇનસ બે માઇનસ એક ઝીરો એક બે ત્રણ દોઢ 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 અને આરનો વિસ્તાર આરનો વિસ્તાર એટલે બધી બીજી સંખ્યાઓ તો એ બી ઝેડ જ આવ્યો દોઢ દોડ દોડ માઇનસ ત્રણ માઇનસ બે માઇનસ એક ઝીરો એક બે ત્રણ ઓકે ક્લિયર તો આ દાખલો તમારો અહીંયા પૂરો થાય છે બરાબર અને આ સાથે તમારું સ્વાધ્યાય પણ પૂરું થાય છે બરાબર હવે નેક્સ્ટ ટોપિક છે વિધેય તો બેટર રહેશે કે આપણે એને નેક્સ્ટ લેક્ચર પર લઈ જઈએ કારણ કે ઘણો લા લાંબો ટોપિક છે આ લેક્ચર પૂરતું આપણે આટલું જ રાખીએ કારણ કે નવા નવા વિડીયોમાં નવો ટોપિક સિમ્પલ લોજિક છે ઓકે સો આઈ હોપ તમને સંબંધ હવે આવડી ગયો હશે સંબંધ બહુ જ કામની વસ્તુ છે આજ સેમ ચેપ્ટર પાછું ટ્વેલ્થ સ્ટાન્ડર્ડમાં બી આવશે તમને ટ્વેલ્થ સ્ટાન્ડર્ડમાં પહેલું ચેપ્ટર સેમ આજ હેડિંગ છે સંબંધ અને વિધેય ત્યારે પાછું એડવાન્સ આવશે તો ત્યારે બી આ કન્સેપ્ટ તમારે યાદ તો રાખવા જ પડશે ત્યાં પાછા આ કન્સેપ્ટ રીયુઝ થવાના છે તો બરાબર આ ચેપ્ટર બહુ ધ્યાનથી ભણજો જે મેં નોટ્સ બનાવી અને તમને કહી દઉં આ જે હું બધી નોટ્સ બનાવું છું થિએટિકલ નોટ્સ એ તમને ચોપડીમાં જોવા નહીં મળશે બરાબર આ બધી જાતે બનાવેલી નોટ્સ છે તો આ જે નોટ્સ હું બનાવું છું એ બધી વ્યવસ્થિત તમારે તમારી નોટબુકમાં લખવાની છે બરાબર જ્યારે બી એક વર્ષ પછી બી તમે આ નોટ્સ ખોલશો ને અને મારું ભણાવેલું હશે તો એક વખત રિફર કરશો એટલે કન્સેપ્ટ પાછો યાદ આવી જ જશે સો ટકા બરાબર તો નોટ્સ જે તમને હું આપું છું થિયટિકલ નોટ્સ એ બધું વ્યવસ્થિત લખો અને બીજું મેં તમને અગાઉ બી કીધેલું હતું કે મેથ્સના સબ્જેક્ટમાં તમને કોઈ મટિરિયલની જરૂર પડશે નહીં તમારી ક્લાસની નોટબુક જો તમે વ્યવસ્થિત બનાવી હશે તો તમને બીજા કોઈ મટિરિયલની જરૂર પડશે નહીં બરાબર ક્લાસની નોટ જ વ્યવસ્થિત તમને ચોપડીની બી જરૂર નહીં પડશે ટેક્સ્ટબુકની વાત કરું છું મેથ્સની ગુજરાત બોર્ડ દ્વારા આપવામાં આવતી ટેક્સબુકની બી તમને જરૂર પડશે નહીં જો તમને ક્લાસની નોટ તમે એકદમ વ્યવસ્થિત બનાવી હો હોય તો બરાબર તો પાછું એક વખત તમને આ વિડીયોમાં કહેવું છું ક્લાસની નોટ તમે એકદમ પરફેક્ટ બનાવજો બરાબર કારણ કે મેથ્સમાં આ આ સાયકોલોજીકલ ફેક્ટ છે કે તમે મેથ્સ સબ્જેક્ટ મેથ્સ જેવા સબ્જેક્ટમાં તમને તમારું લખેલું જે હોય ને તમારા હાથનું લખેલું પોતાનું એને તમે રિફર કરો ને તો એ જલ્દી યાદ રહેશે પણ તમે નવનીત કે દર્પણ કે બીજા બધા મટિરિયલ કે સાહિત્ય અન્ય લેશો અને એમાંથી મેથ્સના સ્કેપ રિફર કરવા જશો ને રિફર તો થઈ જશે પણ જ્યારે તમારે ગણવાનું આવશે ને ત્યારે તમારો હાથ અડધ વચ્ચે અટકી જશે સો ટકા બરાબર માટે હું જે મેથડ કરાવું છું એ તમને મેથડ દર્પણમાં બે એમાં બી નહીં હશે બરાબર સિમ્પલ લોજિક પ્રમાણે કરાવું છું સિમ્પલ મેથડથી કરાવું છું બરાબર કે જે મેથડ સ્ટેપ બાય સ્ટેપ ફોલો થતી હોય બરાબર તમે કોઈ બી સાહિત્ય તમે જોશો ને તો એ સાહિત્યમાં આ રીતે તમે સ્ટેપ બાય સ્ટેપ મેથડ નહીં હશે બરાબર અમુક સ્ટેપ કુદાવેલા હશે અમુક સ્ટેપમાં તમને સમજ પડશે જ નહીં બરાબર તો હું જે રીતે દાખલા ગણાવું છું એ રીતે ગણો બરાબર તમને નોટ્સ જે આવી બધી થિઅટિકલ આપું છું એ બી વ્યવસ્થિત રીતે લખવી તમારે લોકોએ ઓકે તો આ સાથે આજનો આ વિડીયો લેક્ચર આપણે એન્ડ કરીએ છીએ મળીશું પાછા નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં બબાય